राजकोट જિલ્લાના ધોરાજી વિસ્તારમાં પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના મધ્યસ્થ કાર્યાલય ભરત બોગરાના હસ્તે ખુલ્લું મુકાયું। રાજકીય પક્ષો જંગ જીતવા ઈડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે અને પોતાના મત વિસ્તારમાં લોકસેવા સંપર્ક કરી રહ્યા છે। ધોરાજીમાં ભાજપના જ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા દ્વારા ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાના મધ્યસ્થ કાર્યાલયનું ખુલ્લું મુકાયું, સાથે જ તેમણે પોરબંદર લોકસભામાં ધોરાજીથી સૌથી વધુ લીડ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સૌ ધોરાજીવાસીઓએ અમને કોલ આપ્યો છે કે પોરબંદર લોકસભાની ચૂંટણીમાં જે લીડ આવશે એમાં સૌથી વધારે લીડ ધોરાજી શહેર અને તાલુકાની હશે। ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી ઈડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે। આ દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા આજે થરાદ ખાતે જાહેર સભાને સંબોધવામાં આવી। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર દ્વારા ભાજપ સરકારને આડે હાથ લેવામાં આવી। ગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એક વખત ગર્ભિત ધમકી આપી હતી। પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો છે। પોલીસનું કામ એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, પોલીસનું કામ એ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેનું છે, પોલીસનું કામ કોઈ અઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલા લેવાનું છે। તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા અને કોને ના આપવા એ તમારું કામ નથી, અને આ પ્રમાણે જો તમે કરશો તો એટલું તો ધ્યાન રાખવું પડે કે તમે જે પગાર લો છો, જે પગાર તમને મળે છે ને એ ભાજપના કાર્યાલયથી પગાર નથી મળતો, એ તમારા ખાતામાં પગાર એ બનાસકાંઠાની જનતા, ગુજરાતની જનતા અને અઢારે આલમ છત્તીસે કોમના પરસેવાના ટેક્સના પૈસાનો તમને પગાર મળે છે। તો પહેલીવાર નથી જ્યારે ગેનીબેન આ રીતે ખુલ્લી ચીમકી આપી દીધી હોય। ગેનીબેને પ્રહાર કરતા જણાવ્યું કે દેશમાંથી ગોરાઓને કાઢવા ફંડિંગ કરવામાં આવતું હતું, તે પ્રમાણે હાલ ચોરોને કાઢવા માટે લોકો ફંડિંગ આપી રહ્યા છે। આ દેશમાંથી ગોરાઓને કાઢવા માટે સુખી સંપન્ન ટાટા અને બિરલા અને ધનવાન જે પરિવારો છે એ મદદ કરતા હતા, અને આ 2024 ની ચૂંટણી છેક નડાપેડથી કરીને અંબાજી ગરીબ સમાજો ગેનીબેન ને આ દેશની લોકશાહી બચાવવા માટે કરીને નાનું મોટું ફંડિંગ કરે છે। પેલા ગોરોને કાઢવા માટે કરીને ફંડિંગ થતું હતું, અને આ વખતે ચોરોને કાઢવા માટે કરીને સમગ્ર બનાસકાંઠાની જનતા ફંડિંગ કરે છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ચૂંટણી સભા દરમિયાન ભાજપ અને આરએસએસ ને આડે હાથ લીધી અને ભાજપ અને આરએસએસ માં ના જોડાવા સમાજને અપીલ કરી હતી। આ વખતે જે પ્રમાણેનો અંડરકરંટ ખેડૂતોમાં, શ્રમિકોમાં, દલિત આદિવાસી ઓબીસી સમાજમાં, સર્વ સમાજમાં, વેપારીઓમાં, મધ્યમ વર્ગમાં હું જોઈ રહ્યો છું, 100% આ વખતે કંઈ નવા જૂની થવાની છે। અભિમાન રાજા રાવણનું પણ ઉતરેલું, નરેન્દ્રભાઈનું પણ ઉતરશે। આણંદ જિલ્લામાં આવેલી ફતેપુરા ચોકડીથી બગોદરા તારાપુર હાઈવે પાસે ખંભાત પોલીસ દ્વારા વાહન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું। 7 મે યોજાનારી આણંદ લોકસભાની ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં આચારસંહિતાનું પાલન થાય અને કોઈ પણ રીતની ગેરરીતિ ન સર્જાય તેને ધ્યાનમાં રાખી આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। કાયદો અને વ્યવસ્થા અને જળવાઈ રહે સાથે જ ભયમુક્ત વાતાવરણ બને તેના માટે ચૂંટણી પંચના આદેશથી કામગીરી કરવામાં આવી હતી। ફતેપુરા જે છે એ મેઇન સૌરાષ્ટ્રમાંથી એન્ટ્રી છે જે ખંભાત થઈ અને આણંદ જિલ્લામાં પ્રવેશ કરી શકે, એટલે કે અગત્યનો અને મહત્વનો પોઈન્ટ છે જ્યાંથી બીજા જિલ્લામાંથી એન્ટ્રી થઈ શકે, એટલે એના અનુસંધાને અહીંયા ચેકપોસ્ટનું પણ ગોઠવવામાં આવેલી છે જેથી સઘન રીતે એનું વાહન ચેકિંગ થઈ શકે અને આદર્શ આચારસંહિતાનું પાલન થઈ શકે એના માટે આ આયોજન કરવામાં આવેલું છે। લોકસભાની ચૂંટણી નજીક આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ એલર્ટ થઈ ગઈ છે। ચૂંટણી લક્ષી બંદોબસ્ત સહિતની બાબતોને સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં ક્રાઇમ પ્રિવેન્શન ડિટેક્શનની પણ સમીક્ષા કરવામાં આવી હતી। ત્યારે પોલીસ કમિશનર GS મલિકે કહ્યું ગંભીર ગુનાઓમાં 22.3% ઘટાડો થયો છે। આ સાથે તેમણે કહ્યું હતું કે છેલ્લા 9 માસ દરમિયાન ગુનાખોરી કાબૂમાં છે, 597 લોકોને પાસા કરવામાં આવી છે અને ગત વર્ષની સરખામણીએ ગુનાખોરી કાબૂમાં હોવાનો પોલીસ કમિશનરનો દાવો છે। જે સાથે જ તેઓએ કહ્યું કે ચાલુ વર્ષમાં 3 માસમાં ચોરીના બનાવ કે નશામાં ગાડી ચલાવનાર સામે કાર્યવાહી કરનારને ઇનામ આપવામાં આવતા આ પ્રકારના ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસો ચાલુ છે। આ સાથે તેમણે નાઇટ રાઉન્ડ ઇફેક્ટિવલી કરવામાં આવતા ઘરફોડ ઘટી હોવાનો પણ દાવો કર્યો છે। હું કહી શકું કે ગુનાખોરી કાબુ હેઠળ છે, અમે પ્રિવેન્ટિવ એક્શન પણ ખૂબ જ ઇફેક્ટિવ લઈ રહ્યા છીએ। મારા સમય દરમિયાન અત્યાર સુધી કુલ 597 એટલે 597 લોકોની અપને પાસા કરી છે,
બીજા પણ જે ચેપ્ટર કેસો રાખવાના 110 તડીપારની પણ કાર્યવાહી કરી છે. હમણાં જોઈએ તો આ વર્ષની આપણે સમીક્ષા કરતા હતા કે જે હે ને 3-1 મહિના થયા છે, ચોથા મહિના અત્યારે ચાલે છે, તો ગુનાખોરી પણ કાબુ હેઠળ છે. સુરતથી મહત્વના મોટા સમાચાર મળી રહ્યા છે. ક્ષત્રિય આગેવાનો સાથે પાટીલની બેઠક થઈ છે. ક્ષત્રિય આગેવાનો ભાજપને સમર્થન આપ્યું હોવાની મોટી જાહેરાત. ક્ષત્રિય આંદોલન વચ્ચે મોટા અને મહત્વના સમાચાર. ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત અનેક નેતાઓ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી રહ્યા હતા. એ દરમિયાન સુરતથી મોટા સમાચાર મળી રહ્યા છે. ક્ષત્રિય આગેવાનો સાથે પાટીલની બેઠક સફળ રહી હોવાની જાણકારી મળી રહી છે. રાજકોટના ઉમેદવાર કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા સાહેબે જે નિવેદન કરવાને કારણે આખા ગુજરાતના ક્ષત્રિય સમાજમાં એક રોષનું વાતાવરણ છે. સ્વાભાવિક છે, અમને હર્ટ થયું છે અને એના કારણે આજે જે લગભગ 108 ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે, એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી, પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે. એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી. આ દેશના, આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં, અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે. આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે, અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમને વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે. એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે, એમના અમે સ્વાગત પણ કરીએ છીએ. અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે કે ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનું રહ્યું હોય તો એ ક્ષત્રિય સમાજનું રહ્યું છે, એ ઇતિહાસ છે. એમના શરણે આવેલા કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સમાજનો હશે, એ એકવાર શરણે આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દેવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયા છે. આવી આ જે પ્રજા છે કે જેમાં એક ખમીર છે અને એમણે કદાચ સૌથી વધારે લડાઈઓ પણ એમણે જ લડી છે, ત્યારે એમને હાર્ટ થાય તો સ્વાભાવિક એના રિએક્શન આવે. પરંતુ આજે એમણે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સમર્થન કર્યું છે, ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે, એના માટે હું એ સૌનો આભાર પણ માનું છું, એ બધાનું સ્વાગત કરું છું. ધન્યવાદ. અમારો ટાર્ગેટ છે, અમે પ્રયત્ન કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે રીતે તૈયારી છે, પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની જે લોકપ્રિયતા છે, લોકોનું એમના માટે જે સમર્થન છે, એમના પ્રત્યે જે લોકોને વિશ્વાસ છે અને એના માટે પોતે જે લોકો એક સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે અમારી અપેક્ષા છે, અમારી વિનંતી પણ છે કે ભારતીય જનતા પાર્ટીને એના તમામ ઉમેદવારોને જંગી મતોથી જીતાડે અને સમર્થન કરે એવી એમની પાસે વિનંતી કરું છું. ધન્યવાદ. દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનોની લાગણી સૌરાષ્ટ્રના ક્ષત્રિયો સમસ્યે પહોંચે ત્યાં સુધી નહીં, આ એક પ્રયત્ન છે. ભારતીય જનતા પાર્ટી અલગ અલગ વિસ્તારની અંદર અમારા રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી રત્નાકરજી, શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેટલીક જગ્યાએ હું પણ પોતે આ આગેવાનોને અલગ અલગ જગ્યાએ મળ્યું છે. એમની સાથે મેં વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે, એમનો આવેદનપત્ર પણ મેં માંગ્યું છે, પરંતુ જે વિરોધનો વંટોળ હતો, વાવાઝોડું હતું, એના કારણે અમને બહુ જ રિસ્પોન્સ નહોતો મળ્યો. પણ અલગ અલગ વિસ્તારની અંદર જે ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટાયેલા છે, પદાધિકારીઓ છે, વર્ષોથી જોડાયેલા છે,
એમને પણ એવું લાગે છે કે હવે આમાં કંઈક સમાજે વિચારવું જોઈએ, એ એમનું પોતાનું અંગત મંતવ્ય છે. સમાજને અપીલ કરવાનો એમનો અધિકાર છે અને સમાજ એમની વાતોને સ્વીકારે. એમની અમારી બધાની જે લાગણી છે, જે ગુજરાતના હિતમાં છે, જે દેશના પણ હિતમાં છે, તો આ વિનંતી ફરી આપના માધ્યમથી હું સૌ ક્ષત્રિય સમાજના આખા ગુજરાતના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમારી લાગણી ગવાઈ છે અને એમાં કોઈ બેમત નથી, પણ સાથે સાથે જે તમારો ક્ષમા કરવાની જે તાકાત છે એ તાકાતનો પરચો ફરીથી આપીને દરગુજર કરીને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી આપણે આગળ વધીએ એવી વિનંતી કરું છું. ધન્યવાદ. આગેવાનો સાથે પાટીલની બેઠક છે. મહત્વની ને મોટી વાત જે કરવામાં આવી છે કે આ ક્ષત્રિયો સમાજના આગેવાનો અમારી સામેથી આવ્યા છે. અમે લોકોએ અનેક વખત રજૂઆત કરી હતી, હવે તેઓ અમારી વાત સાથે સહમત થયા છે. રોજ જે છે તે મર્યાદિત રાખશે રાજકોટ પૂરતો. મોરબીમાં ચૂંટણી પંચનો નવતર પ્રયોગ સામે આવ્યો છે. મતદારોને જાગૃત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે ખાસ આમંત્રણ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં મતદારોને 100% મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. હાલ તો આમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં ભાજપના કાર્યાલયનું ઉદઘાટન કરાયું. કાર્યક્રમમાં ભગવાન બારડ, ભારતીબેન શિયાળ, રાજેશ ચુડાસમા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા. થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. જાહેર સભાને સંબોધતા ભગવાન બારડે ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરી અને અંદાજમાં જ કહ્યું તેમના પોતાના સુત્રાપાડામાં કોંગ્રેસ મારી પાછળ પાછળ હતી. ભગવાન બારડે ભાજપ ઉમેદવારની 5 લાખની લીડ ઘટે તેવી ભીતિ પણ વ્યક્ત કરી. કહ્યું આપણી લીડ કદાચ ઘટે પણ મતદાનની ટકાવારી વધવી જોઈએ. પાટીલ સાહેબ અને મહુડી મંડળે કીધું છે કે 5 લાખ ઉપર થી ચૂંટણી જીતવી છે. ગુજરાત ની 26 સીટ, તો એમાં કદાચ લીડ ઘટે આપણે, એટલે મતદાન છે એનો રેશિયો ઓલ ઓવર જે મતદાન કરતા હોય એના કરતા પણ 5% મતદાન આપણે ઊંચું લઈ જવાનું છે. આ વખતે નવસારી મેળામાં આનંદ પ્રમોદ કરવા જતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે. નવસારી શહેરના દુધિયા તળાવ પાસેના મેળામાં આગ લાગવાની દુર્ઘટના બનતા રહી ગઈ છે. મેળાના નાસ્તા સ્ટોલમાં ગેસનો બોટલ એક્સચેન્જ કરતા સમયે આગની જ્વાળા ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળા જોતા મેળામાં આવનાર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોખમી રીતે સ્ટોલ સંચાલકે ગેસ બોટલ એક્સચેન્જ કરતા દુર્ઘટના સર્જાઈ હતી. જીવના જોખમે મેળો નિહાળવા આવતા લોકોના માથે મોટું સંકટ ઉભું થયું હતું. આ મેળાની પરવાનગીને લઈને પ્રશ્નાર્થ સર્જાયો છે. ટાઉન પોલીસે મેળા સંચાલકને તેડું મોકલી સેફટીને લઈને નિવેદન નોંધશે. જો દુર્ઘટના બની હોત તો અનેક લોકો શિકાર થઈ ગયા હોત આ આગના, તેવું પણ ચર્ચાએ જોર પકડ્યું છે. જૂનાગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. હૈદર અલી નામના યુવાને બે કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય અને પીએમ વિશે અભદ્ર ટિપ્પણી કરતી ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પોસ્ટ વાયરલ કરી હતી. બાદમાં તેમણે ગુનો છુપાવવા પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. ત્યારે હાલ પોલીસે ટેકનિકલ સોર્સને આધારે અલી કુરેશી નામના યુવકની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. બે કોમ વચ્ચે વમનસ્ય ફેલાયા અને ધાર્મિક લાગણી દુભાય બે પ્રકારની પોસ્ટ કરેલી અને ત્યારબાદ ડિલીટ કરેલી, તેમજ દેશના માનની પીએમ સર વિરુદ્ધ પણ અપમાનજનક શબ્દો પ્રયોગ કરતી પોસ્ટ કરેલી ડિલીટ કરેલો. તો આમ છે, બે કોમ વચ્ચે વમનસ્ય ફેલાવતી પોસ્ટ કર્યા બાદ ડિલીટ કરી પુરાવાનો નાશ કરેલો. જે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ એસઓજી મારફતે તપાસ કરતા આ જે હૈદર કુરેશી નામના શખ્સ વિરુદ્ધ આઈપીસીની કલમ 153B, 505A, 504, 201 મુજબ સહિતના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ભરતી મામલે મહત્વના સમાચાર. અત્યાર સુધીમાં 7,11,000 અરજી કન્ફર્મ થઈ છે. કુલ 8,63,000 અરજી આવી, 1,50,000 અરજી કન્ફર્મ કરવાની બાકી છે. ઉમેદવારોના પ્રશ્નોના ઓનલાઈન જવાબ અપાય છે. વેબસાઇટ યુટ્યુબથી અપાય છે જવાબ. હેલ્પલાઇનની પણ ઉમેદવાર કરી શકે છે સંપર્ક.